हेलो दोस्तों, હું જયદીપ કંડલિયા આપ સૌનું મારુતિ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેમ છો બધા? મજામાં? બીજા બધા બધા લોકો મજામાં હશે, બરોબર ને મિત્રો? મિત્રો, આ કોરોનાની મહામારી તમે જોઈ શકો છો, તમે જેમ બને એમ ઘરે રહેજો, બહાર નહીં નીકળતા, એવી જ મારુતિ એકેડેમી ચેનલ તરફથી આવેદન કરે છે, બધા લોકોને રિક્વેસ્ટ કરે છે કે કોઈ પણ વ્યક્તિ બહાર ન રહે, એટલે કે ઘરે રહો અને કોરોનાને હરાવો. ઓકે મિત્રો, તો અહીં મિત્રો આજનો લેક્ચર આપણે ભણવાનો છે ઇન્ડક્ટર વિશે. ઇન્ડક્ટરનું વર્ગીકરણ શું છે, ઇન્ડક્ટરના પ્રકાર કેટલા પડે, એના વિશે આજે તમારે એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે. તો મિત્રો, તમારી નોટ અને પેન લઈને બેસી જાઓ અને પૂરેપૂરો વિડીયો જોજો જેથી તમારો એક પણ પોઈન્ટ બાકી ન રહે. ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ઇન્ડક્ટરના પ્રકાર, ઇન્ડક્ટરનું વર્ગીકરણ. ઇન્ડક્ટરના પ્રકારો કેટલા પ્રકારના છે? ઇન્ડક્ટરના પ્રકારો એ જોઈએ તો ત્રણ પ્રકારે, અલગ અલગ પ્રકારે વર્ગીકરણ થઈ શકે. પહેલું છે એ કોરના આધારે, બીજું છે વેરિયાબિલિટીના આધારે અને ત્રીજું છે ફ્રીક્વન્સીના આધારે. મિત્રો ત્રણ પ્રકાર છે અલગ અલગ, ત્રણ પ્રકાર અલગ અલગ રીતે આપણે આધાર ને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન આપણે કરી શકીએ. એમાં મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કોરના આધારે. કોર એટલે શું? કે ભાઈ એક કોઈ પણ મટીરિયલ, એટલે કે એ કોપર હોય, એલ્યુમિનિયમ હોય, કોઈ પણ વસ્તુ હોય એને કોર કહેવાય. એની ઉપર જો હું ગૂંચું, એટલે કોઈ પણ ઉપર આયર્ન કોર લગાડ દઉં તો એ હું બની ગઈ કોર. તો કોર એમાં એર કોર હોઈ શકે, પાવડર કોર હોઈ શકે, આયર્ન કોર હોઈ શકે અથવા ફેરાઇટ કોર હોઈ શકે. આ વસ્તુ યાદ રાખજો. એપા આફે બરાબર, તમે એમ પણ યાદ રાખો મિત્રો, એમ પણ તમે યાદ રાખી શકો. તમે તમારે જે પ્રમાણે યાદ રાખવું હોય એ પ્રમાણે તમે યાદ રાખી શકો. મેં આમ યાદ લખ્યું છે એપા આફે. શું યાદ રાખવાનું? એ પા એફે આ ફે. તો મિત્રો અથવા તમે એમ એ આ પફ, એ આ પફ, એ આ પફ છે એમ પણ યાદ રાખો. સિમ્પલ મિત્રો એમ પણ યાદ લઈ ગઈ. હવે એ આ આ એ આ એ પફ છે, આ એ પફ એટલે કે આ એ પફ એટલે કેવી રીતે મિત્રો? આ આ એટલે શું થાય? આ એટલે થાય કે ભાઈ આયર્ન કોર, એ એટલે એર કોર, ફ એટલે પાવડર કોર અને ફ એટલે ફેરાઇટ કોર. તમે આમ યાદ રાખી શકો આ એ પફ છે. યાદ રહી ગયું? ઓકે, કમેન્ટ બોક્સમાં ત્રણ ચાર વગર લખી નાખજો આ લેક્ચર પતે એટલે આ એ પોપ છે, આ એ પોપ છે. તમે મને એમ લાગે કે તમને યાદ આવી ગયું મિત્રો, લખજો કમેન્ટ બોક્સમાં. વેરિયાબિલિટીના આધારે મિત્રો એના એના પણ વેરિયાબિલિટીની અંદર બે પ્રકાર પડે છે મેઇન. તો એક તો છે ફિક્સ કોર અને બીજું છે વેરિયેબલ કોર. એટલે કે એમાં ફિક્સમાં પાછા આ એ જ છે, આ જ પ્રકાર પડે છે, પાછા આ એ પોપ છે, બધું ફરીથી લખી નાખો. અને જે ફ્રીક્વન્સી પર ઉપયોગ લેવાય છે તેના આધારે ઇન્ડક્ટરનું વર્ગીકરણ ત્રણ પ્રકારે થઈ શકે. અને એમાં પણ સાવ સેલું છે મિત્રો, એ છે પાવર એપ. પાવર એપ, પાવર એ પાવ પાવો બરોબર. તો આમ યાદ રાખો પા ઓ રે. પા એટલે કે પાવર ફ્રીક્વન્સી ઇન્ડક્ટર, ઓ એટલે કે ઓડિયો ફ્રીક્વન્સી ઇન્ડક્ટર અને રે ફોર રેડિયો ફ્રીક્વન્સી ઇન્ડક્ટર. તો મિત્રો શું પાવર કહીએ? પાવર એ પાવર એ પાવર એ. તો મિત્રો યાદ રહી ગયું ને? તો આખે આખું વર્ગીકરણ તમારે એક્ઝામમાં પૂછાય, જીટીયુ ની એક્ઝામમાં, તો તમે લખી નાખશો. યસ, મને વિશ્વાસ છે તમે લખી નાખશો, મારા ભાઈઓ અને બહેનો બધા લખી નાખશે. પૂરેપૂરો માર્ક તમારે 3 માંથી 3 માર્ક તમને મળશે મળશે મળશે. તો તમને પૂછાય ઇન્ડક્ટરના પ્રકારો અથવા ઇન્ડક્ટરનું વર્ગીકરણ સમજાવો, તો ત્રણ પ્રકારે છે. પહેલું કોરના આધારે, એમાં પાછા કેવી રીતે યાદ રાખવાનું? આ એક પફ છે, મેં ખાધો તો આ એટલે આયર્ન કોર, એ એટલે કે એર કોર, ફ એટલે કે પાવડર કોર અને ફ એટલે કે ફેરાઇટ કોર. રહી ગયું યાદ? ઓકે કમ્પ્લીટ. બીજું વેરિયેબિલિટીના આધારે, વેરિયેબિલિટીના આધારે બે પ્રકાર છે, એક તો ફિક્સ અને બીજો વેરિયેબલ. ફિક્સ છે તો ફિક્સમાં પાછા એ જ પાછું અને વેરિયેબલમાં એક પ્રકાર છે, યાદ રાખવાની જરૂર નથી મિત્રો. પછી છે ફ્રીક્વન્સીના આધારે, તો ફ્રીક્વન્સીમાં હું એ નામ યાદ રાખવાનું પાવર એ પાવ પાવર એ એટલે પાવર ઓડિયો અને રેડિયો. તો મિત્રો જસ્ટ ફોર આપણે થોડુંક મૂળ સરખું કરવા માટે, ઓકે, થોડુંક આપણે મજાક મસ્તી કરતા કરતા જઈએ, તમારે આખે આખો લેક્ચર ફટાફટ પૂરો થઈ જાય અને તમને બધું સમજાય. ઓકે મિત્રો, તો મિત્રો આ તમને સમજાઈ ગયું ઇન્ડક્ટરના પ્રકારો અને ઇન્ડક્ટરનું વર્ગીકરણ. ઓકે, ચાલો હવે એક નવો જ ક્વેશ્ચન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે 4 માર્કમાં એક્ઝામમાં તમારી એક્ઝામમાં પૂછાય છે, જે છેલ્લો ક્વેશ્ચન હોય ક્વેશ્ચન નંબર 5, એમાં ક્વેશ્ચન આ પૂછાય છે કપલિંગ કોએફિશિયન્ટ નું સૂત્ર કાઢો, અથવા એમ પૂછાય ઇન્ડક્ટરોનું કપલિંગ કોએફિશિયન્ટ સૂત્ર કાઢો, અથવા એમ પૂછાય કે બરાબર એમ છેદમાં અંડર રૂટ L1 ઇન્ટુ L2 સાબિત કરો. મિત્રો આ એક્ઝામમાં વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે બરાબર એમ અંડર રૂટ કે ના છેદમાં એમ ના છેદમાં
अंडर रूट एल वन इंटू एल टू साबित करो। आ शू है केव रीते साबित करशु स्टार्ट करिए। मित्रों स्टार्ट करिए इक्वेशन जबरदस्त शानदार तरीके थी अने इजीली साव इजी टेक्निक थी तमने समझाओ आखो इक्वेशन अने तमे लखी नाखो। मित्रों तमे पहले तो सौथी पहले तमारी जे आंसर शीट होय एमां बे गुजरा दोड़नो दोड़ नाखो केवी रीते एक ए गुजरू अने बी गुजरू। आ ए नंबर नुं गुजरू छे अने आ बी नंबर नुं गुजरू छे। ए नंबर नुं गुजरू छे एमां एन टर्न एन वन टर्न छे। बी नंबर नुं गुजरू छे एमां एन टू टर्न छे। एन टर्न एटले आटा आटा ની સંખ્યા। આ ગુજરા માંથી કરંટ આઈ વન પસાર થાય છે આમાંથી આઈ ટુ કરંટ પસાર થાય છે। હવે થાય છે શું લખો ધારો કે ગુજરું એ અને ગુજરું બી ચુંબકીય ફ્લક્સ થી જોડાયેલા છે। ઓકે જોડાયેલા છે જાણો ઓકે આ જ પણ નાખવા વિધામ જોડાયેલા છે જોડાયેલા છે। એક ગુજરું નો સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે કે મેં આપણે ભણી ગયા ઓલરેડી મિત્રો ઇન્ડક્ટન્સ સેલ્ફ એટલે પોતાનો ઇન્ડક્ટન્સ એટલે કે એક ગુજરું નો સેલ્ફ ઇન્ડક્ટન્સ ને કેના વડે દર્શાવાય ઇન્ડક્ટન્સ ને L વડે દર્શાવાય। એ નંબર નું છે એટલે કે L1 is equal to N1 square। એ નંબર નું છે ને એ નંબર નું ગુજરું હોય તો એ એ નંબર ના ગુજરામાં કેટલા ટર્ન છે N1 અને સેલ્ફ ઇન્ડક્ટન્સ કેટલું હોય તો ભાઈ S એટલે આ S શું છે S શું છે ઇન સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે કે L1 is equal to N1 square upon S। એવી જ રીતે B ગુજરું નો સેલ્ફ ઇન્ડક્ટન્સ is equal to L2 is equal to N2 square upon S। હું કામ કે ભાઈ અહીંયા N2 છે અહીંયા N1 છે સમીકરણ 1 અને 2 લખ નાખું। ઓકે હવે એ ગુજરામાંથી પસાર થતો કરંટ માંથી ફ્લક્સ ∅1 પ્રોડ્યુસ થવાનો છે। યસ આમાંથી ફ્લક્સ શું થાય ∅1 કે જ્યારે કરંટ પસાર કરો એટલે ફ્લક્સ ∅1 પ્રોડ્યુસ થાય અને આમાં ∅2 પ્રોડ્યુસ થાય તો આમાં A1 એ ગુજરામાંથી કરંટ જ્યારે પસાર કરું ત્યારે ફ્લક્સ ∅1 પસાર થાય તો ત્યારે N1 I1 છેદમાં S સમીકરણ નંબર 3। હવે ધારો કે આ ફ્લક્સ નો થોડો ભાગ આજે આપણે ફ્લક્સ મને જનરેટ થયું પહેલા ગુજરામાં એ થોડો એનો થોડો ભાગ આ ગુજરામાં શું થાય છે લિંક થાય છે એટલે કે હું એમ કહી શકું એટલે કે એને કહેવાય જો એક ગુજરાનો ફ્લક્સ બીજા ગુજરામાં લિંક થાય તો એને શું કહેવાય મ્યુચ્યુઅલ કહેવાય ને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ કહેવાય। તો મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ને એમ વડે દર્શાવાય તો એમ બરાબર કે ∅1 N2 છેદમાં I1 એમ બરાબર K1 ∅1 K1 એટલે K1 શું છે કોન્સ્ટન્ટ છે ∅1 એટલે પેલું ગુજરું N2 બીજા ગુજરો એટલે લિંક થાય છે અને છેદમાં I1 તો સમજાઈ ગયું કેવી રીતે લખવાનું એન્ટરન ટ્રિક છેદન ટ્રિક કઈ કહું એટલે સમજો। હવે સમીકરણ નંબર 3 ની વેલ્યુ છે એ સમીકરણ નંબર 4 માં આપો એટલે કે ∅1 તમને દેખાય છે અહીંયા યસ આ ∅1 બરાબર શું મળ્યું N1 I1 ના છેદમાં S ઈ બધી વેલ્યુ અહીંયા મૂકો એટલે શું થાય M બરાબર K1 M1 K1 M1 ∅1 બરાબર શું છે N1 I1 N1 I1 છેદમાં S N2 I2 છેદમાં I1 હવે જો I1 ઉડી ગયા વધ્યું શું એમ બરાબર K1 N1 ઇન્ટુ છેદમાં S સમીકરણ નંબર આપી દો જે આ તમારે આવતો હોય સમીકરણ નંબર 5 મારે આવી જ રીતે કોઈલ B માંથી એટલે કે આની વાત કરું છું કોઈલ B માંથી કરંટ I2 પસાર કરવામાં આવે ત્યારે પસાર થતો ફ્લક્સ ∅2 છે તો ∅2 is equal to I2 N2 upon S સમીકરણ નંબર 6। ધારો કે આ ફ્લક્સ અમુક ભાગ કોઈલ A સાથે લિંક થાય છે આનો જે ફ્લક્સ છે થોડો એ અહીંયા લિંક થાય છે તો સેમ એમ જ એમ બરાબર K2 ∅2 ઇન્ટુ N1 છેદમાં I2 સમીકરણ નંબર 7। હવે આની વેલ્યુ છે એ તમારે અહીંયા મૂકવાની એટલે એમ બરાબર K2 M1 ∅2 એટલે I2 ઇન્ટુ છેદમાં S I2 ઇન્ટુ છેદમાં S N1 I2 કેન્સલ વહી જશું એમ બરાબર K2 I1 I2 છેદમાં S સમીકરણ નંબર 8। હવે આ સમીકરણ નંબર તમને જે એમ વાળું મળ્યું સમીકરણ નંબર આ એમ મળ્યું અને સમીકરણ 1 આ એમ મળ્યું બે કેવા છે સરખા છે કે નહીં ડાબા ડબા સરખા છે અહીંયા પણ એમ છે અને અહીંયા પણ એમ છે એ બે નાખવાનો ગુણાકાર એટલે કે સમીકરણ 7 સમીકરણ 5 અને સમીકરણ 8 નો કરો ગુણતા તો એમ ઇન્ટુ એમ શું થાય એમ સ્ક્વેર યસ K2 K1 N1 અહીંયા શું છે N1 છે ને યસ N1 N2 તો N1 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 સ્ક્વેર N2 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 સ્ક્વેર છેદમાં S ઇન્ટુ S S સ્ક્વેર કમ્પ્લીટ સમજી ગયો દીદી તો સમજાઈ ગયું બરોબર તો ભૂસ નાખો ને મારું નથી ઓકે ચલો આગળ જોઈએ શું હતું કે હવે આ
હવે આ એસ છે એસ ને સેપરેટ કરી નાખું સેપરેટ એટલે કે કે વન કે ટુ કે વન કે ટુ શું છે કોન્સ્ટન્ટ છે એમને એમ લખ નાખ્યા હવે એન વન નો સ્ક્વેર ના છેદમાં એક એસ આને આપો અને એક એસ હું પણ આપીશ જે બાકી વિધો આને આપીશ એટલે કે એન વન નો સ્ક્વેર છેદમાં એસ ઇન્ટુ એન ટુ નો એન ટુ સ્ક્વેર છેદમાં એસ તો તેથી એમ સ્ક્વેર દેખાશે નિકાલ મિત્રો તમને તો એમ બરાબર એમ સ્ક્વેર બરાબર તો કે વન કે ટુ k1 into k2 into n1 square upon s એટલે થાય l1 into અહીંયા થાય l2 તો કમ્પ્લીટ મિત્રો સમજી ગયો ઓકે m square is equal to k1 k2 into l1 into l2 ધેરફોર આ m મારે આને આપી દો મારે તો જોઈએ છે m ધેરફોર આ સ્ક્વેર આને આપી દો તો બધું કેવું હોય અંડર રૂટ માં k1 into k2 into l1 into l2 ધેરફોર m બરાબર આ k1 k2 છે k1 k2 નું આમ લખી શકું આમે લખી શકું k1 into k2 into under root l1 into l2 લખી શકું કે નહીં યસ મિત્રો તમે જોઈ શકો છો તમે આમ લખી શકી હવે આ બરાબર under root k1 into k2 under root k1 into k2 છે એને હું લખી શકું આમ કે k1 under root k1 into k2 ને બરાબર k લખી શકું અને under root l1 into l2 એમને રાખી l1 into l2 તો આ તો મારે સાબિત કરવું હતું શું સાબિત કરવું હતું કે m બરાબર ओके तो m बराबर k अंडर l1 इनटू l2 और આ તો મારા મિત્રો તમારે જે પ્રૂવ કરવાનું હતું k બરાબર આની હારે જે હોય જે છેદમાં તો અંડર રૂટ l1 ઇનટુ l2 અપોન m સો ધીસ ઇઝ યોર પ્રૂફ કમ્પ્લીટ તો જ્યાં લખી શકો અમે અહીંયા જ્યાં અંડર રૂટ k1 ઇનટુ k2 ઇઝ ઇક્વલ ટુ k લેતા તો મિત્રો આ આખી આખું ડેરિવેશન થયું ડેરિવેશન તમને પહેલા શું ગુણ બે ગુજરા લેવાના પછી પ્રાઇમરી જે પહેલો ગુજરામાંથી ફ્લક્સ હતો પહેલા ગુજરામાંથી જે આપણને મળે છે એ લેવાનું અને બીજા ગુજરામાંથી ફ્લક્સ હતો લેવાનું પછી એ સમીકરણ ઓલામાં તમે જોઈ શકો છો બરાબર રિપીટ કરો બે ત્રણ વખત જોઈ લેજો એટલે આરામથી અને તમે તમારી બુકમાં બે ત્રણ વખત લખી નાખજો ગેરંટી મારું છું તમને આવડી જશે મિત્રો બહુ સહેલું સૂત્ર છે અને ઘણા બધા મિત્રો છે મારા એ લોકો સ્કીપ કરી દે છે અને ચાર માર્ક એ લોકો ગુમાવી દે છે તો મિત્રો મારો તો એકેડેમી ચેનલ જો જોઈને એ લોકો જે જોતા હશે દરરોજ રેગ્યુલર જે મારા લેક્ચર જોતા હશે તો એ લોકો તો આ ક્વેશ્ચન સ્કીપ નહીં કરતા મિત્રો તમે આ મિત્રો બહુ ઈઝી ક્વેશ્ચન છે તમે એક વખત તમે જો એક વખત મનથી ખબર પડી જાય કે આમાં તો આમ જ છે કંઈ કરવાનું નથી તો તમે મિત્રો આ જ ક્વેશ્ચન તમે વિધિન ટુ મિનિટ્સમાં તમે મોઢે લખી શકશો મિત્રો એ મારી મને ખબર છે તો મિત્રો એક વખત તમે મોઢે લખો નો આવડે બીજી વખત લખો ત્રીજી વખત લખો આવડે શું નહીં મિત્રો બધું વસ્તુ આવડે એક વખત નક્કી કર્યો કે ના આવડવું એટલે આવડવું જ જોઈએ અને આવડી જશે મિત્રો કમ્પ્લીટ તો આ વસ્તુ આપણે અહીંયા જે સૂત્ર હતું સૂત્ર પૂરું કર્યું ઇન્ડક્ટરના પ્રકારો અને ઇન્ડક્ટરનું એટલે કે વર્ગીકરણ આપણે મેં તમને સમજાવ્યું હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપણે ડેરિવેશન કમ્પ્લીટ કર્યું અહીંયા અહીં તમારું ડેરિવેશન કમ્પ્લીટ થાય છે અને એ છે કે બરાબર એમ ના છેદમાં અંડર રૂટ એલ વન ઇન્ટુ એલ ટુ હવે આ કે શું છે તો કે ને શું કહેવાય તો કે ને મિત્રો કહેવાય કોએફિશિયન્ટ ઓફ કપલિંગ શું કહેવાય કોએફિશિયન્ટ ઓફ કપલિંગ જો અહીંયા કે બરાબર અહીંયા 0 હોય જો કે બરાબર અહીંયા 0 હોય તો અંડર રૂટ l1 ઇન્ટુ l2 ઇઝ ઇક્વલ ટુ m થાય છે તો મિત્રો આ હતું આખે આખું ખરેખર એક સૂત્ર જે m k બરાબર m ના છેદમાં અંડર રૂટ l1 ઇન્ટુ l2 એ સાબિત કરવાનું હતું તો મિત્રો આ આખે આખું તમે જોઈ શકો છો ડેરિવેશન તમે કમ્પ્લીટલી આપણે હમણાં જોયું એ પૂરું થયું હવે મિત્રો એક નવું જે એક ફોર્મ્યુલા નવું જે એક સૂત્ર બે સૂત્ર છે કે જે આપણે ભણવાના છે એ છે ઇન્ડક્ટન્સ સિરીઝમાં હવે જો ઇન્ડક્ટન્સ બે ઇન્ડક્ટર હોય એ બે ઇન્ડક્ટરને હું સિરીઝમાં ગોઠવું તો શું ચેન્જીસ થાય અને હું પ્લસમાં ગોઠવું ત્યારે શું થાય અને બાદબાકીમાં ગોઠવું તો શું થાય તમને સાહેબ અહીંયા ક્યાં બાદબાકી ગુણા બાદબાકી સરવાળો સાચી વાત તમારી કહેવાનો મતલબ એવો છે જો ઇન્ડક્ટન્સ છે એ બે રીતે આપણે કનેક્શન કરી શકે કેટલી રીતે બે રીતે નું કનેક્શન કરી શકું એક જો ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરને જ્યારે બંને કોઇલના ફ્લક્સ એક જ દિશામાં હોય માત્ર ને માત્ર એક જ દિશામાં હોય ત્યારે સરવાળો થાય એનો મતલબ એ બે બંને ફ્લક્સ નો શું થાય સરવાળો એડિટિવ થાય ઇંગ્લિશમાં કહેવાય એડિટિવ અને જ્યારે બંને કોઇલના ફ્લક્સ એકબીજાનો જો વિરોધ કરતો હોય એનો મતલબ બાદબાકી હોય એનો મતલબ સબટ્રેક્ટિવ હોય તો આવા પ્રકારના
ઇન્ડક્ટર ને જોડી શકે છે. આમ ઇન્ડક્ટર ને બે રીતે આપણે જોડી શકાય છે, એક તો એક જ દિશામાં અથવા બે અલગ અલગ દિશામાં ગોઠવી શકાય છે. હવે એમાં પહેલી જે કન્ડિશન જોઈએ, અને એ કન્ડિશન એક્ઝામમાં પૂછાઈ ગયેલી 3 માર્કમાં મિત્રો, કે જ્યારે બે બંને ઇન્ડક્ટરો સિરીઝમાં હોય ત્યારે તેનું સૂત્ર તારો લ્યો, આવું પૂછાઈ ગયું, શું કરશો તમે રે. અને એક વખત આવું પૂછાઈ ગયું કે એલ બરાબર એલ વન પ્લસ એલ ટુ પ્લસ ટુ એમ સાબિત કરો, જાય સાબિત થયું એ. તો આવું મિત્રો એક્ઝામમાં પૂછાય છે અને એ 3 માર્કમાં હોય છે, તો એ તમને આવડી જવું જોઈએ. આપણે અથવામાં ક્વેશ્ચન ભલે તમે સાહેબ અથવામાં તો બીજા ક્વેશ્ચન હોય તો નહીં મિત્રો, આપણને એટલું આવડવું જોઈએ મિત્રો કે અથવાના ક્વેશ્ચન પણ આપણે આવડવા જોઈએ. અને આપણી પાસે ઓપ્શન હોવો જોઈએ, જીટીયુ વાળા તો ઓપ્શન આપે જ છે, પણ આપણી પાસે ઓપ્શન હોવો જોઈએ કે મારા કયો ક્વેશ્ચન કરો અને કયો ક્વેશ્ચન ન કરો. તો મિત્રો આપણે જે બે ચેપ્ટર ડીસી સર્કિટમાં, ડીસી સર્કિટ આજે ઓલમોસ્ટ પૂરું થઈ જશે ઓકે, તો એ ચેપ્ટર પૂરા થયા જેટલા હું ચેપ્ટર ભણાવું છું, અને હવે પછીનો મારો ટાર્ગેટ એવો છે કે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એનું તમને લિસ્ટ આપીશ, કે જેથી તમારે તમને નજીકની ભવિષ્યમાં કોઈ પણ જીટીયુની એક્ઝામ આવે ત્યારે તમે સારામાં સારા તમે માર્ક મેળવી શકો અને એ તમે તમારા જે સબ્જેક્ટ છે એ તમે પાસ કરી શકો મિત્રો. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. જ્યારે બંને કોઇલના ફ્લક્સ એક જ દિશામાં હોય ત્યારે શું થાય? તો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો બે કોઇલ છે અને બે કોઇલને સિરીઝમાં ગોઠવી છે, એટલે કે બંને કોઇલ એક જગ્યાએ શરૂ થાય અને બીજી કોઇલ પૂરી થાય, જે પહેલી કોઇલ પૂરી અહીંયા થાય, પહેલી કોઇલ અહીંયા પૂરી થઈ છે, ન્યાથી ન્યાથી બીજી કોઇલ શરૂ થઈ જશે, તેનો મતલબ આ સિરીઝ કનેક્શન કહેવાય. તો એ નંબરની કોઇલ છે, આ એ નંબરની કોઇલ અને આ છે એક બી નંબરની કોઇલ. એ નંબરે જે એ નંબરની કોઇલમાં જ્યારે હું કરંટ પસાર કરું ત્યારે ઈએમએફ ફ્લક્સ ઈએમએફ ફ્લો થવાનો છે ઈવન, અને જ્યારે બી એ જે ફ્લક્સ છે ઈ અહીંયા લિંક થશે, એટલે કે થોડોક ભાગ લિંક થશે, અને એ નંબર ઈ ટુ, તો જે થોડોક ભાગ લિંક થાય એને આપણે શું મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ કહીશું. શું કહીશું? મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, એટલે કે ઈવન ડેશ અહીંયા આના કરસ્પોન્ડિંગ અહીં જે કરંટ પસાર કરું અને જે ઈએમએફ પ્રોડ્યુસ થાય ઈ ટુ, અને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ એટલે કે પ્રોડ્યુસ થશે એને કહીશું ઈ ટુ. આ બંને જે ફ્લક્સ છે એ એક જ દિશામાં જોઈ છે, એટલા માટે એક જ દિશામાં ફ્લો થાય છે, એટલા માટે આ બંને ફ્લક્સ નો શું થશે? સરવાળો થશે. શું થશે મિત્રો? સરવાળો. તો મિત્રો જોઈએ, આમાં બંને ઇન્ડક્ટરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં છે, માટે બંનેના ફ્લક્સ એક જ દિશામાં આવે. ધારો કે એમ બરાબર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે, એલ વન એટલે કે એલ વન શું છે અહીંયા, એટલે કે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ એટલે કે પ્રથમ કોઇલનો, અને એલ ટુ એટલે કે બીજી કોઇલનો સેલ્ફ ઇન્ડક્ટન્સ છે. કોઇલ એ નો ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, કોઈ પણ વસ્તુ તમે સમજો ઇન્ડ્યુસ્ડ ઈએમએફ શું થાય? ઈ ઇઝ ઇક્વલ ટુ ઇવન ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડી આઈ બાય ડીટી થાય. આવું આપણે ભણી ગયા ઓકે. તો E બરાબર L D A by D, અહીંયા તમે જો પ્રથમ ગૂંચળું છે તો પ્રથમ ગૂંચળામાં E મેપ એટલે કે E1 અને D I1 upon D T, તો મેં લખ્યું છે જો સેમ એજ પ્રમાણે. અને એવી જે કોઇલ B નો, એવી જે કોઇલ B નો ઇન્ડ્યુસ્ડ EMF એટલે કે E2, તો આના પણ અંદરમાંથી જે ઇન્ડ્યુસ્ડ EMF ફ્લો થશે જ્યારે કરંટ પસાર કરું ત્યારે, ત્યારે શું થશે? E2 is equal to minus L D A by D T, જે માઇનસ શું દર્શાવે છે? લેન્ઝ ના નિયમનું પાલન કરે છે. કોઇલ A માં ઇન્ડ્યુસ્ડ ઈએમએફ થઈ ગયો, એવી રીતે હવે જોવાનું કોઇલ એ માં મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, તો ઈવન ડેશ અહીંયા ઈ ઈવન હતું, અહીંયા શું હવે? ઈવન ડેશ, અહીંયા તો એલ એટલે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, અને એમ તો મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. સમજાઈ ગયા મિત્રો? તો એ નો ઇન્ડ્યુસ લખવાનું, પછી એ માં થતો મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ લખવાનું. ખાલી ચેન્જીસ કઈ નહીં, ઈવન ની જગ્યાએ ઈવન ડેશ, એલ ની જગ્યાએ એમ, એલ વન ની જગ્યાએ એમ, ડીએબીટી ડીએબીટી, નથિંગ ચેન્જ મિત્રો. આ ચપટી વગર આવડી જવું જોઈએ તમને વસ્તુ, કઈ નવીન નથી ઓકે. ટ્રીક સાથે યાદ રાખો, કેવી રીતે યાદ રાખો એ હું તમને શીખવાડું છું, અને તમે તમારી બુકમાં એક વખત લખતા રહેજો, બધું આવડી જશે. હવે કોઇલ બી નો ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઈ ટુ માઇનસ એલ ડી એ બાય ડીટી છે, જ્યારે કોઇલ બી નો ઇન્ડ્યુસ્ડ ઈએમએફ મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, ખાલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ નહીં મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, એટલે કે ઈ ટુ ડેસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ આઈ માઇનસ એમ ડી એ બાય ડી ડી એ બાય ડી, કમ્પ્લીટ ઓકે. હવે ટોટલ ઈએમએફ કેટલું છે ભાઈ? ટોટલ ઈએમએફ તો કેટલું? એક તો આ ઈવન ઈ ટુ ઈવન ડેશ અને ઈ ટુ ડેશ થાય કે નહીં, તો જો ઈવન પ્લસ ઈ ટુ પ્લસ ઈવન ડેશ પ્લસ ઈ ટુ ડેશ, તો ઈવન એટલે શું થાય? ઈવન એટલે તો માઇનસ એલ વન ડી એ બાય ડીટી છે, લખ્યું યસ. ઈ ટુ શું થાય? માઇનસ એલ ડી એ બાય ડીટી. ઈવન ડેશ માઇનસ એમ ડી એ બાય ડીટી. ઈ ટુ ડેશ માઇનસ એમ ડી એ બાય ડીટી, લખ નાખ્યું ઓકે. હવે જોઈશ બધામાંથી માઇનસ કોમન કાઢી નાખું, માઇનસ કોમન કાઢી નાખું તો બધે નિશાની કેવી રીતે? પ્લસ થઈ જાય કે નહીં? જો
આમાંથી dA / dt કોમન નીકળે હા ભાઈ આમાંથી નીકળે હા ભાઈ આમાંથી નીકળે હા સર આમાંથી નીકળે તો ભાઈ હા વૈધુ શું l1 l2 m m 2m માઈનસ માઈનસ પ્લસ એટલે 2m થઈ ગયા તો આ કમ્પ્લીટ થઈ ગયું હવે જો ટોટલ મળે ટોટલ આપણે ખબર છે કે આપણે ખબર છે ટોટલ સમતુલ્ય એટલે કે ઇક્વિવેલન્ટ ટોટલ ઇન્ડક્ટન્સ જો l લઈ લો હું લઈ લઉં ટોટલ ઇન્ડક્ટન્સ હું l લઈ લઉં તો શું થાય ટોટલ ઇન્ડક્ટન્સ l લઈ લઉં તો શું થશે કે મને સૂત્ર ખબર છે કે હમણાં વાત કરી e બરાબર માઈનસ l dA / dt થશે કે નહીં યસ હવે એમાં હું l ને સૂત્રનો કરતા બનાવું શું હતું l ને સૂત્રનો કરતા l ને સૂત્રનો કરતા બનાવું તો આ જે માઈ આ જે છે નીચે આવતું રહે કે નહીં આવતું રહે ને તો મારે તો અલ્ટિમેટલી મિત્રો મારે તો એવું કરવું છે કે આ dA / dt માઈનસ l તો આના બરાબર હું આ લખી શકું એટલે કે કેવી રીતે તમે જુઓ કે ભાઈ સમતુલ્ય ઇન્ડક્ટન્સ l હોય તો e બરાબર માઈનસ l dA / dt તો e ની જગ્યાએ શું લખી શકું હું માઈનસ l માઈનસ તો છે dA / dt અને l તો l1 l1 l2 2m એટલે અહીંયા e ની જગ્યાએ મેં ખાલી શું લખ્યું આ l સમજણ મિત્રો સમજણ હતું તો e બરાબર કેપિટલ l હું કામ કારણ કે આ સૂત્ર મુજબ લખી શકું તો આ ડેરિવેશન કમ્પ્લીટ થઈ ગયું મિત્રો તો સિમ્પલ ફરીથી એક સમજી દઉં કે બે કોઇલ જ્યારે સિરીઝમાં હોય ત્યારે આપણે શું કરવાનું કોઇલ એનો ઇન્ડ્યુસ ડીએમએફ કોઇલ બીનો ઇન્ડ્યુસ ડીએમએફ કોઇલ એનો મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ ડીએમએફ કોઇલ બીનો ઇન્ડ્યુસ ડીએમએફ પછી બેનો સરવાળો કરો ટોટલ એનો સરવાળો અને જે જવાબ આવે એ તમારો આન્સર તો જ્યારે સિરીઝમાં હોય ત્યારે સૂત્ર શું હોય l બરાબર l1 l2 2m નંબર જ્યારે એક જ દિશામાં ફ્લક્સ હોય ત્યારે બધું શું થાય સરવાળો હવે જોઈએ નેક્સ્ટ ઇક્વેશન કે ઈ હશે જ્યારે બંને કોઈના ફ્લક્સ એકબીજાને વિરોધ કરતા હોય એટલે કે બાદબાકીમાં હોય ત્યારે શું થાય જોઈએ તો મિત્રો હવે જ્યારે આપણે કરવાનું છે જ્યારે ઓલી મેં આપણે જોયું કે જ્યારે બંને ફ્લક્સ એક જ દિશામાં હતા તો હવે આપણે ટોપિક કરવાનો છે કે જ્યારે ફ્લક્સ બે વિરુદ્ધ પ્રકારે હોય તો ત્યારે શું થાય તો તમે આકૃતિમાં જોઈ શકો છો બંને કોઇલ છે એ સિરીઝમાં ગોઠવેલી છે પણ કેવી રીતે ઊંધી રીતે એટલે કે જેથી બંનેના ફ્લક્સ વિરુદ્ધ દિશામાં હોય એવી રીતે જોડાણ એનું થયેલું છે તમે જોઈ શકો છો અહીંયા અહીંથી છેડો અહીંયા આ પેલો છેડો છે એ પેલો છેડો એમ નથી પણ આનો બીજો છેડો એના બીજા છેડા સાથે કનેક્ટ છે અને આ પેલો છેડો એમનો બ્રેકો છે એનો મતલબ જેટલો જે ફ્લક્સ ક્રિએટ થશે કરંટ આપવામાં આવે આ કોઇલને ત્યારે એમાં ઉત્પન્ન થતો જે ઈએમએફ છે ઇન્ડ્યુસ્ડ ઈએમએફ એ આના કરતા કેવો ઓપોઝિટ હશે આ ઈ1 તા ઈ2 આ ઈ1 ડેશ તા ઈ2 ડેશ એટલે બંને કોઇલને એવી રીતે મિત્રો સિરીઝમાં જોડવામાં આવ્યા છે કે બંનેના ફ્લક્સ વિરુદ્ધ દિશામાં આવે ઓલાની જેમ જ મિત્રો સેમ પહેલા આપણે ગોતવાનો સેલ્ફ ઇન્ડ્યુસ ડીએમએફ પછી ગોતવાનો છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ ડીએમએફ તો મિત્રો જોઈએ કોઇલ એ નો સેલ્ફ ઇન્ડ્યુસ ડીએમએફ એટલે કે સેમ ઓલાની જેમ જ માઇનસ એલ વન ડીએ / ડીટી કોઇલ બી નો સેલ્ફ ઇન્ડ્યુસ ડીએમએફ ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ટુ ડીએ / ડીટી સેમ કોઇલ એ નો મ્યુચ્યુઅલી એલ વન ની જગ્યાએ એમ વન અને અહીંયા બી નો એલ ટુ ની જગ્યાએ એમ નથિંગ ચેન્જ ડુ નોટ ચેન્જ એમને રાખો પછી શું ટોટલ ઈએમએફ શું થશે ઈ1 ઈ2 ઈ1 ડેશ ઈ2 ડેશ ઈ1 બધા જે ઈએમએફ છે એનો આપણે સરવાળો કરવાનો છે ટોટલ કેટલો થાય એ આપણે ગોતવાનો છે તો ઈ1 શું માઇનસ એલ1 ઈ2 માઇનસ એલ2 ઈ1 ડેશ પ્લસ એમ ડીએ / ડીટી અને પ્લસ એમ ડીએ / ડીટી હવે તમને એમ થાય કે સાહેબ આ કેમ પ્લસ લીધું ઓલામાં તો માઇનસ હતું કારણ કે અહીંયા બંને જે ઈએમએફ છે એ જે મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ છે એ મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ એકબીજાને કેવા છે વિરુદ્ધ પ્રકાર છે એક અહીંયા તો અહીંયા તો જે વધારે હશે એની સાઇન લાગુ પડે એટલે આપણે અહીં કન્સિડર પ્લસ એમ અને પ્લસ એમ લીધું છે હવે તમે જો આમાંથી ડીએ / ડીટી ડીએ / ડીટી બધામાં કોમન નીકળે અને આપણે લાસ્ટ ફોર્મ્યુલા આપણે જોઈએ પ્રમાણે આમાં પણ ડીએ / ડીટી કોમન નીકળે છે તો હા સાહેબ આમાં ડીએ / ડીટી કોમન નીકળે ડીએ / ડીટી કોમન માઇનસ કોમન તો વધે શું આ માઇનસ કોમન માઇનસ કરી નાખું માઇનસ કોમન કરી નાખું તો પ્લસ હોય માઇનસ થઈ જાય અને માઇનસ હોય પ્લસ થઈ જાય તો અહીંયા આ માઇનસ કોમન કરીને આ પ્લસ બની ગયા આ પ્લસ બની ગયા પણ આ પ્લસ એમ પ્લસ ટુ એમ પ્લસ ટુ એમ એમાંથી મારે માઇનસ તો કોમન કરી નાખવું છે માઇનસ પ્લસ માઇનસ આ વસ્તુ યાદ રાખજો મિત્રો જ્યારે જ્યારે જો બે ઇન્ડક્ટર વિરુદ્ધ પ્રકારે જોડેલા હશે ત્યારે સૂત્ર શું છે તમે જોઈ શકો છો જોઈએ જો સમતુલ્ય ઇન્ડક્ટન્સ એલ લઈ લો એટલે કે ઇન બને હું એલ લઈ લો તો ટોટલ શું થશે એટલે કે ઈ બરાબર ઈ ના છેદમાં માઇનસ એલ ડીવીડીટી એટલે કે એલ લઈ લો તો
E बराबर અહીંયા હું માઈનસ L લઈ લઉં તો L નો સૂત્ર નો કરતા બનાવું તો આ આયો ક્યાં જાય E ના છેદમાં dA/dt વિયો જઈ કે નહીં તો E E ના છેદમાં dA/dt આ છેદમાં વઈ ગયું તો શું લખી શકું હું આ બરાબર L લખી શકું હા ભાઈ લખી શકું તો હું મળ્યું L1 L2 2m તો આ હતું મિત્રો એ જ્યારે બંને કોઈલના ફ્લક્સ વિરુદ્ધ દિશામાં હોય જ્યારે બંને કોઈલના ફ્લક્સ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે સૂત્ર થાય L बराबर L1 plus L2 minus 2m અને જ્યારે બંને ફ્લક્સ સરવાળા પ્રકાર હોય સરવાળા પ્રકાર એટલે કેવા કે એનું સૂત્ર શું થશે કેપિટલ L बराबर કેપિટલ L बराबर L बराबर L1 plus L2 plus 2m આ શું છે જ્યારે ફ્લક્સ ની દિશા સમાન હોય અને આયા શું છે આ તો હમણાં જોયું જ આપણે ફ્લક્સ ની દિશા કેવી છે અહીંયા વિરુદ્ધ પ્રકારની છે તો મિત્રો યાદ રાખજો દિશા સમાન તો બધું પ્લસ દિશા વિરુદ્ધ તો ખાલી અહીંયા માઇનસ ટુ અહીંયા નહીં કરતા જો અહીંયા કરશો તો બધું ચેન્જ થઈ જશે તો એટલું યાદ રાખજો કે વિરુદ્ધ ખાલી માઇનસ ટુ એમ અને સેમ છે તો પ્લસ ટુ એમ થશે કમ્પ્લીટ ઓકે સમજાઈ ગયું તો અહીંયા સુધી આપણે આખી આખું જે આ ચેપ્ટર છે ઇન્ડક્ટન્સ વાળું એ આપણે અહીંયા પૂરું કર્યું છે કોઈ પણ ડાઉટ હોય તમે મને પૂછી શકો છો કોમેન્ટ બોક્સ તમે લખી શકો છો અને તમે તમારા જે બુકમાં છે એ બુકમાં તમે બધું વસ્તુ લખી નાખજો જેથી કોઈ પણ વસ્તુ તમારી બુકમાં બાકી ન રહે કમ્પ્લીટ તો આપણે બે ચેપ્ટર પૂરા કર્યા એક કેપેસિટર વાળું અને એક ઇન્ડક્ટર્સ વાળું મિત્રો આ બે ચેપ્ટર મેં કરાવ્યા તો 22 થી 23 માં પણ તો કવર મેં કરાવી દીધું છે હવે હવે શું કરીએ આ સબ્જેક્ટમાં તો હવે આપણે હવે હું કરાવવાનો છું કે આ સબ્જેક્ટમાં મોસ્ટ ટાઈમ ઇક્વેશન ડીસી સર્કિટના જે વારંવાર પૂછાય છે એ હું તમને કરાવીશ કે જેથી તમારા ઈ એક્ઝામમાં બધા ક્વેશ્ચન આવી શકે અને તમે સારામાં સારા માર્ક મેળવી શકો મિત્રો તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જેટલા બને એમ લોકોને બધા લોકોને શેર કરજો જેથી બધા લોકો ડીસી સર્કિટમાં પાસ થઈ જાય બસ મારે એ જ વસ્તુ મારે જોઈએ છે કે ડીસી સર્કિટમાં બધા પાસ થઈ જાય ફિઝિક્સમાં પાસ થઈ જાય મેથ્સમાં પાસ થઈ જાય મિત્રો બરોબર તો ઘરે રહો કોરોનાને હરાવો અને બહાર ન જાઓ બહુ ઇમરજન્સી હોય તો ને તો ઘરની બહાર જજો પરંતુ માત્ર ને માત્ર ઘરની એક વ્યક્તિ જ બહાર જજે જશો બીજો કોઈ વ્યક્તિ જશો નહીં વારંવાર હાથને તમે ધોઈ રાખજો સેનિટાઇઝેશનથી જેથી કોઈ પણ વાયરસ જે વાયરસ હાથમાં હોય તો તમે એ વોશ થઈ જાય ઓકે મિત્રો તો ચલો બાય ટેક કેર સી યુ સૂન સ્ટે હોમ સ્ટે સેફ